તો તાપીના બિલબિલા ગામની ઘટના સામે આવી છે. એક આધેડનું શંકાસ્પદ મોત નિપજ્યું હતું અને આ ઘટના સામે આવતા જ તાપી પંથકમાં ચકચાર મચી ગઈ હતી. ચાર દિવસ પહેલા થયેલી આ મોતમાં પોલીસ દ્વારા અકસ્માતે મોતનો ગુનો નોંધવામાં આવ્યો અને ત્યારબાદ પોલીસ તપાસમાં જે હકીકતો સામે આવી તેનો ભેદ ઉકેલાઈ ગયો છે. કેવી રીતે આધેડની હત્યા કરવામાં આવી આવો જોઈએ આ રિપોર્ટમાં. બિરબલા ગામની ઘટના, નરેશ ગામિતની હત્યા. આ ઘટના વ્યારા તાલુકાના બિરબલા ગામની છે. ફોટોમાં જોવા મળતા આ નરેશ ગામિતની હત્યા કરી દેવામાં આવી છે. પૂરી ઘટના 13 જાન્યુઆરીના દિવસે સામે આવી હતી. 13મી જાન્યુઆરીના રોજ સમી સાંજના અરસામાં 55 વર્ષીય આધેડ નરેશભાઈ ગામિતની માથાના ભાગે ઈજાના નિશાન સાથેની લાશ નજરે પડતા તેના પુત્રએ પોલીસ ફરિયાદ કરી, જે આધારે વ્યારા પોલીસે ફરિયાદ લઈને જે તે સમયે અકસ્માતે મોતનો ગુનો નોંધીને તપાસ શરૂ કરી હતી. વ્યારા તાલુકાના બિરબરા ગામે તારીખ 13/1/2019 રોજ મરણ જનાર નરેશભાઈ ગામિતની લાશ મળી આવેલી ગામની બાજુમાંથી. તો તાત્કાલિક એમના સંબંધીઓએ સિવિલ હોસ્પિટલ લાવેલા, પરંતુ ડોક્ટરે મરણ જાહેર કરેલા. એમને માથાના ભાગે ઈજા હતી, જે તે વખતે એમની જાહેરાત મુજબ પોલીસે અકસ્માત મોતનો ગુનો દાખલ કરેલો હતો. પીએમ રિપોર્ટમાં ખુલ્યો રાસ. સમી સાંજે લાશ મળી આવતા પોલીસે ઘટના સ્થળે પહોંચીને તપાસ તેજ કરી છે. મૃતકની લાશનું પીએમ કરતા માલુમ પડ્યું છે કે નરેશભાઈ પર કોઈ ઘાતક હુમલો કરાયો છે અને આ હુમલાની ઘટનામાં માથાના ભાગે લાગી જતા તેમનું મોત થયું છે. પીએમ રિપોર્ટના આધારે પોલીસે આરોપી સામે હત્યાનો ગુનો નોંધીને તપાસ તેજ કરી હતી. કોણ છે નરેશ ગામિતના દુશ્મન? શા માટે હત્યા કરી? શું ગુનો હતો નરેશ ગામિતનો? ટીવી સ્ક્રીન પર જોવા મળતો આ છે હુસેન ગામિત. આ હુસેન ગામિતે નરેશ ગામિતની હત્યા કરી નાખી છે. રાત્રિના સમયે નરેશ ગામિત ઘરની બહાર ફરતા હતા ત્યારે અચાનક હુસેન ગામિતે તેના પર હુમલો કર્યો અને માથાના ભાગે બોથડ પદાર્થના ઘા મારીને નરેશ ગામિતની હત્યા કરી નાખી. બાદમાં તેની લાશને જંગલમાં ફેંકી દીધી. ગઈકાલે પોલીસની ઝીણવટ ભરી તપાસમાં કેટલાક બાતમીદારો અને ગ્રામજનોના નિવેદનના આધારે હુસેનની ધરપકડ કરાઈ છે. હત્યા પાછળ કઈ ઘટના જવાબદાર છે? આશરે 5 વર્ષ પહેલા આ કામના ફરિયાદીની કોઈની છોકરીને આરોપીના છોકરાએ પ્રેમઝાળમાં ફસાવી ગર્ભવતી બનાવી લગ્ન કરવાની ના પાડતા તેના વિરુદ્ધ વ્યારા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ હતી. આરોપીનો છોકરો 2 માસ સુધી જેલમાં રહ્યો હતો, જેની અદાવત રાખીને આરોપી હુસેનભાઈ ગામિતે રાત્રિના અંધારામાં મૃતક નરેશને માથાના ભાગે લાકડી અને પથ્થરના ઘા મારી મોતને ઘાટ ઉતારી દીધો હતો. એમાં પણ મોતનું ચોક્કસ કારણ માથાના ભાગે ઇન્જરી હોવાનું જણાયા હતા. હુસેનભાઈ વિરુદ્ધમાં મોતનો ગુનો દાખલ કરવામાં આવેલો છે અને તપાસ ચાલુ છે. આરોપી અટક કરવામાં આવ્યો છે. અંધારાનો અને મૃતકની એકલતાનો લાભ લઈ હત્યાને અંજામ આપી શાતિર આરોપી ત્યાંથી નાસી છૂટ્યો. પરંતુ પોલીસની સૂઝબૂઝથી સમગ્ર હત્યાની વણ ઉકેલી ગુથ્થી 4 દિવસમાં સુલઝી ગઈ છે અને આરોપી જેલના સળિયાગણ તો થઈ ગયો છે. પૂરી ઘટનામાં બદલો લેવાની દાજમાં બંને બરબાદ થઈ ગયા છે. ક્રિમિનલ માટે દીપક ગામિત, વીટીવી ન્યૂઝ, તાપી.